મોરબીના સામાકાંઠા વિસ્તારના અરુણોદય નગરના ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પાલિકા કચેરીએ લોકોનો હોબાળો. મોરબી શહેરના સામાકાંઠા આવેલા અરુણોદય નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા છે, જેની અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ પ્રશ્ન ઉકેલવામાં આવતો ન હતો, જેથી આજે સ્થાનિક સભ્યને સાથે રાખીને લોકો પાલિકામાં આવ્યા હતા અને હોબાળો કર્યો હતો. અને લોકો એવા આક્ષેપો કર્યા હતા કે એડવાન્સમાં ટેક્સ જમા કરાવીએ છીએ તો પણ ગટર સાફ કરવા માટે આવતા પાલિકાના કર્મચારીઓ દ્વારા રૂપિયા ઉઘરાવવામાં આવે છે. મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં પાલિકાની બેદરકારીના લીધે ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે. આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી, કેમ કે પાલિકામાં એક નહીં અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા ભૂગર્ભ ગટરની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી, જેથી કરીને ચોમાસામાં તો ઠીક, હાલમાં ભાર ઉનાળે પણ વોર્ડ નંબર 3માં તમામ ગટર ભરાઈ ગયેલી છે, જેથી લોકો પોતાના જ ઘરમાં પણ ન રહી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ચોમાસામાં વરસાદનું પાણી ગટરમાં ગયું, તેની સાથે કચરા પણ ગટરમાં ગયા હતા. જો કે ચોમાસા પછી ગટરની કોઈ સફાઈ કરવામાં આવી નથી, જેથી ગટર ચક્કાજામ થઈ જાય છે, જેની પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ કરતા નથી, જેથી આજે મહિલાઓનું ટોળું પાલિકાએ આવ્યું હતું. ત્યારે સ્થાનિક સભ્ય જયરાજસિંહ જાડેજા પણ સાથે રહ્યા હતા અને લોકો ઘરમાં રહી શકતા નથી તેવી રજૂઆત કરવાની સાથોસાથ પાલિકાનો સ્ટાફ ગટર સફાઈ માટે આવે ત્યારે રૂપિયા માંગતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને તાત્કાલિક ગટર સાફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કમળાબેન પટેલ બોલું છું. અરુણોદય નગર માં એવી પરિસ્થિતિ છે, ફરિયામાં ઢીંચણા વાળા પાણી ભરાઈ જાય, નળ નું પાણી આવે તો નકરી ગટર આવે, અને વરસાદ ના પાણી આવે તો ઘરમાં ફરિયામાં ભરાઈ જાય. કોઈ કઈ ધ્યાન દેતું નથી અને અંતર તંતર બંતર આવું ખોટું છે. અને ઉઠીને અમારે કાઉન્સિલર આગળ જવાનું, ઉઠીને હવારમાં એને બ્રશ નહીં કરવા દેવાનું. અમારું કઈ કરો, અમારું કઈ કરો, કોઈ કોઈ સાંભળવા વાળું નથી. નગરપાલિકા 10-10 વાર આવી સાંભળે નહીં, મહિનામાં 10 વાર આવી તો સાંભળે નહીં, લખાવીને વહી જાય તો સાંભળે નહીં, એના માણસો આવે તો સાંભળે નહીં. અમારે જવું શું, કરવું શું? અમે અહીં અપવાસ ઉપર ઉતરશું, નાઈ નાઈ પહેર્યા રહીશું નગરપાલિકા. આનો અમારે તાત્કાલ નિકાલ જોઈ. કઈક વોર્ડ નંબર 3ની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અત્યારે ચોમાસું નથી, છતાંય પણ બધાની ભૂગર્ભ ગટરો ઉભરાય છે. અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, કોઈ સાંભળતું છે નહીં. આજે અમે 11 વાગ્યા નગરપાલિકાની અંદર હતા, 12 વાગ્યા સુધી કોઈ હાજર નથી. નગરપાલિકાની અંદર જે પ્રમુખ હોય પ્રમુખની હાજરી નથી. ચીફ ઓફિસર સાહેબને અમે ફોન કરીને બોલાવ્યો, જો તમે નહીં આવો ત્યાં સુધી અમે નગરપાલિકા છોડશું નહીં. ત્યારે ચીફ ઓફિસર સાહેબ આવ્યા. અત્યારે સાહેબોને અમારી સાથે અમને એવી ખાતરી આપી છે કે અમે તમારા વિસ્તારમાં આવી અને જે જગ્યાએ જોવાનું હોય જગ્યાએ અમે જોવા પણ આવી છીએ. અને આ આ આવી રજૂઆત અમે કેટલી વાર કરી, અમારી એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે બાથરૂમની અંદર કોઈ પાણી ઢોળે તો એ સીધું સંડાસની અંદર ઉભરાય, સંડાસની અંદર પાણી ઢોળે તો એ ચોકડીની અંદર ઉભરાય. આજે માણસ માણસ તરીકે નહીં પણ હું એવું ચોક્કસ કહે કે ભૂંડળા તરીકેનું જીવન આજે અમારો વિસ્તાર જીવી રહ્યો છે. તો અમારો વાંક શું, મોરબી નગરપાલિકાના ટેક્સ વેરો આપી તો નગરપાલિકાની કોઈ જવાબદારી ન આવે? શું નગરપાલિકાની જવાબદારીમાં ન આવે કે માણસો આટલા હેરાન થાય છે તો કોઈને કાંઈ એના માટે ધ્યાન નહીં દેવાનું? અત્યારે તમે અમારા વિસ્તારને અત્યારે જુઓ તો અમારા વિસ્તારની અંદર અમને તો એવી બીક છે કે ક્યાંક અત્યારે જે મહામારીની રોગચાળો ફેલાઈ ગયો છે તો એ ક્યાંક કોરોનાને અમારા વિસ્તારની શરૂઆત ન થાય તો એ શરૂઆત થશે, એની જવાબદારી કોની? નગરપાલિકાના કર્મચારી આવે આવે એટલે એક હડીઓ મારે, પછી એના જે ઉપલા માણસો હોય એને પૂછે કે આપણે હડીઓ મારવા જવો છે તો હવે આ નાનો હડીઓ માર્યો એને 700 રૂપિયા લઈ કે 800 રૂપિયા લઈ, પાણીનો ટાંકો ભૂગર્ભ ભરાઈ ગઈ છે, ભરવા જવું છે તો એના 5000 રૂપિયા લેશું કે એથી ઓછા લેશું, તો કે ઓળખીતા હોય તો 3000 માં લઈ લઈએ. આ પરિસ્થિતિ અત્યારે નગરપાલિકાની અંદર, અને હું છાતી ઠોકીને કહું છું કે આ કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે, આ કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે. અને આ અમારો વિસ્તાર આખો હેરાન છે એવું નથી, આખી મોરબીની જનતા હેરાન છે. આખું મોરબીની પથારી ફેરવી નાખી છે આ લોકોએ, જેને કોઈ પણ જાતની આવડત નથી આવા પ્રમુખ ન હાલે. અને ખરેખર તો રાજીનામું દઈ દેવું જોઈએ કે જો તમને ખબર નથી પડતી કે પ્રજાનો પ્રશ્ન શું છે, પ્રજાની તકલીફ શું છે, પ્રજાનો દુખાવો શું છે, જો તમને એની ચિંતા ન હોય તો તમને આ પ્રમુખ પદ ઉપર બેસવાને તમે લાયક નથી. તમારે રાજીનામું દઈ દેવું જોઈએ અને મોરબીની જનતાને આમાંથી છુટકારો દઈ દેવો જોઈએ. હા, એટલે વોર્ડ 3માં જે ભૂગર્ભની નળની સમસ્યા છે એના માટે આજે ડેલિગેશન રજૂઆત કરવા માટે આવેલું, અને એમાં મુખ્ય પ્રશ્ન 2-3 કુંડીઓ તૂટી ગઈ છે જેને કારણે ઘરોમાં પાણી આવે છે અને ભૂગર્ભ ગટરના પાણીનો યોગ્ય નિકાલ નથી થતો તેવી રજૂઆત હતી.
હાલ તરત જ આપણે સ્થળ ઉપર જઈ રહ્યા છીએ અને એક વખત સફાઈ કરાવીને પછી જે કુંડીઓ જર્જરિત થઈ છે એને મરામત કરી નવીન કુંડીઓ બનાવીએ તો સમસ્યાનો ઉકેલ કરી શકાય એવું રહીશું જણાવ્યું છે. એ પ્રમાણે પાલિકા કાર્યવાહી કરવા માંગે છે કે કરવામાં આવનાર છે.